Good morning, students. Today we will start paper 2, organic chemistry, chapter number 6, organic qualitative analysis. So first of all, organic qualitative analysis. What is qualitative analysis? Qualitative analysis શું છે? Qualitative analysis is a branch of chemistry deals with the identification of elements or group of એલિમેન્ટ્સ પ્રેઝન્ટ ઇન સેમ્પલ, જેને ક્વોલિટેટિવ એનાલિસિસ કહેવામાં આવે છે. પદાર્થની અંદર કેટલા એલિમેન્ટ્સ રહેલા છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, સલ્ફર, હેલોજન્સ, કેટલા તત્વો રહેલા છે એની હાજરી, તેમજ એની અંદર કેટલા ગ્રુપ છે, નાઇટ્રો ગ્રુપ, હેલોજન ગ્રુપ, એમિનો ગ્રુપ પ્રેઝન્ટ ઇન સેમ્પલ, તો એ ગ્રુપ કેટલા રહેલા છે એની આઈડેન્ટિફિકેશન જેનાથી કરવામાં આવે છે એને કહેવાય છે ક્વોલિટેટિવ એનાલિસિસ. ત્યારબાદ આપણે જોઈએ એલિમેન્ટ્સ પ્રેઝન્ટ ઇન ઓર્ગેનિક સબસ્ટન્સ. કાર્બનિક પદાર્થની અંદર તત્વોની હાજરી, તત્વોનું પરીક્ષણ કેવી રીતે કરવામાં આવે છે. પદાર્થની અંદર એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, કાર્બનિક સંયોજનો છે, એની અંદર કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ધાતુઓ મીન્સ મેટલ્સ, ઘણા બધા હેલોજન્સ રહેલા હોય છે, સીએલ, બીઆર, આઈ માઇનસ, એફ માઇનસ, ઘણા બધા તત્વો રહેલા હોય છે એલિમેન્ટ્સ જેનું ઓર્ગેનિક એલિમેન્ટ્સ એટલે કે એનું પરીક્ષણ કરવામાં આવતું હોય છે, જેને કહેવાય છે એલિમેન્ટલ એનાલિસિસ, તત્વોનું પરીક્ષણ. ઘણા બધા તત્વોનું પરીક્ષણ જુદી જુદી મેથડ દ્વારા કરવામાં આવે છે. તો પહેલું આજે આપણે જોવાના છે કાર્બન એન્ડ હાઇડ્રોજન. કાર્બન અને હાઇડ્રોજનની હાજરી પદાર્થની અંદર રહેલા છે તો એ જે તત્વો રહેલા છે એનું કાર્બન અને હાઇડ્રોજનનું ડિટેક્શન કેવી રીતે કરવામાં આવે છે. કાર્બન અને હાઇડ્રોજનનું ડિટેક્શન કરવા માટે એક ઓલ્ડ પદ્ધતિ છે, ઓલ્ડ પ્રોસેસ છે, કઈ કે સબસ્ટન્સ પ્લસ બ્લેક કોપર ઓક્સાઇડ. ઓર્ગેનિક કમ્પાઉન્ડનું કોપર ઓક્સાઇડ, કાળા કલરના કોપર ઓક્સાઇડ દ્વારા મિશ્રણ કરવામાં આવે છે, અને ત્યારબાદ હીટ ઇન ગ્લાસ ટ્યુબ, એક કાચની ટ્યુબની અંદર, સખત ગરમ કરેલી કાચની ટ્યુબની અંદર એ મૂકવામાં આવે છે. ત્યારબાદ શું થશે, ઓક્સિડેશન પ્રોસેસ આર અકર. ઓક્સિડેશન પ્રોસેસ એ ટ્યુબ્સની અંદર જોવા મળશે, જેની અંદર CO2 ગેસ ઇવોલ્વ થશે, CO2 ગેસનું ઉત્પન્ન થવાનું ચાલુ થશે એની અંદર. એટલે કે એ જે ટ્યુબ્સ છે એની બીજી ટ્યુબ સાથે કનેક્ટેડ છે, એ ટ્યુબની અંદર ઓલરેડી ચૂનાનું નિતર્યું પાણી ભરવામાં આવે છે, સોડા લાઇમ ભરવામાં આવે છે. એના દ્વારા CO2 ગેસ અંદર પાસ આઉટ થાય તો એ જે પાણી છે, ચૂનાનું નિતર્યું પાણી છે, એ કેવા કલરનું થઈ જશે, દૂધિયા કલરનું થઈ જશે, જેના અંદર આપણને ખબર પડી જાય છે કે જો ચૂનાનું નિતર્યું પાણી દૂધિયા કલરનું થઈ જાય તો એની અંદર CO2 ગેસ પાસ થયો છે, CO2 ગેસ ક્રિએટ થયો છે, જેના લીધે એ સોલ્યુશનની અંદર ચેન્જીસ આવે છે. મીન્સ બોટમ પાર્ટ ઓફ ટ્યુબ ઇઝ કનેક્ટેડ ઇન અધર ટ્યુબ વિચ ઇઝ ઓલરેડી ફિલઅપ બાય સોડા લાઇમ વોટર. બરાબર, સોડા લાઇમ ઓલરેડી ફિલ્ડ બાય સોડા લાઇમ, ચૂનાનું નિતર્યું પાણી. ત્યારબાદ સોલ્યુશન બીકમ બ્લુ. બ્લુ મીન્સ દૂધિયા કલરનું દ્રાવણ ચેન્જ થઈ જશે. વેપર ઓન સરફેસ ઓફ ટ્યુબ, જે ટ્યુબ છે એની સરફેસ ઉપર પાણીના પાર્ટિકલ્સ જમા થઈ જશે, પાણીની વરાળ જામી જશે, અને CHR પ્રેઝન્ટ ઇન ફોર્મ ઓફ CO2 એન્ડ H2O. તમે અહીંયા જોઈ શકો છો કાર્બન એન્ડ હાઇડ્રોજન કયા સ્વરૂપમાં તમને દેખાશે, CO2 બની જશે અને હાઇડ્રોજન એ H2Oમાં કન્વર્ટ થઈ જશે. અહીંયા તમે અહીંયા રિએક્શન જોઈ શકો છો, કાર્બન પ્લસ O2 મીન્સ CO2 એન્ડ ટ્વાઇસ H2 પ્લસ O2 કન્વર્ટેડ ટુ વોટર. સો ધીસ ઇઝ ધ મેન્શન, કાર્બન એટમ ઇઝ પ્રેઝન્ટ ઇન સેમ્પલ એન્ડ હાઇડ્રોજન એટમ ઇઝ પ્રેઝન્ટ ઇન સેમ્પલ. તો આ રીતે કાર્બન અને હાઇડ્રોજનના તત્વોનું પરીક્ષણ કરવામાં આવે છે. કાર્બન અને હાઇડ્રોજન સેમ્પલની અંદર પ્રેઝન્ટ છે તો તેના માટેની આ પ્રોસેસ. ક્વોલિટેટિવ એનાલિસિસ, એલિમેન્ટલ એનાલિસિસ, આપણે જોઈ રહ્યા છીએ કાર્બનિક પદાર્થમાં રહેલા તત્વોનું પરીક્ષણ,
કાર્બન અને હાઇડ્રોજન આપણે જોઈ ગયા. હવે આપણે જોવાના છે કે કાર્બનિક પદાર્થમાં રહેલા સલ્ફર, નાઇટ્રોજન અને હેલોજન તત્વો રહેલા હોય તો એના માટેની જે ટેસ્ટ છે એ છે સોડિયમ ફ્યુઝન ટેસ્ટ, લેસાઇન ટેસ્ટ પણ તેને કહેવામાં આવે છે. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ બાય NFF, સોડિયમ ફ્યુઝન ફિલ્ટ્રેટ એન્ડ લેસાઇન ટેસ્ટ. તો આપણે જોઈએ કે કાર્બનિક તત્વોમાં રહેલા હેલોજન, સલ્ફર અને નાઇટ્રોજનનું એલિમેન્ટલ એનાલિસિસ લેસાઇન ટેસ્ટ દ્વારા કેવી રીતે કરવામાં આવે છે. લેસાઇન દ્રાવણની બનાવટ, પહેલાં તો લેસાઇન દ્રાવણ કેવી રીતે બનાવવાનું છે એ આપણે પહેલાં પ્રોસેસ જોઈશું. હાઉ ટુ પ્રિપેર લેસાઇન સોલ્યુશન. સોડિયમ ફ્યુઝન ફિલ્ટ્રેટ, જેને બીજા નામથી ઓળખાય છે, સોડિયમ ફ્યુઝન ફિલ્ટ્રેટ તરીકે ઓળખવામાં આવે છે. સો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ટેક સોડિયમ મેટલ. સોડિયમ મેટલ, સોડિયમનો નાનો અમથો ટુકડો એટલે કે રાઈના દાણા જેટલો એકદમ નાનો ટુકડો લેવાનો હોય છે સોડિયમ મેટલનો. એ સોડિયમ મેટલને ફ્યુઝન ટ્યુબ, ફ્યુઝન ટ્યુબ આવે છે, એ ફ્યુઝન ટ્યુબની અંદર મૂકવામાં આવે છે. એ જે સોડિયમ ટુકડો છે એને ફિલ્ટર પેપરથી પહેલાં એને પ્રેસ કરીને સૂકવવામાં આવે છે અને એ જે ટુકડો છે એ પછી ફ્યુઝન ટ્યુબની અંદર રાખવામાં આવે છે. ત્યારબાદ હીટ ટ્યુબ, જે ફ્યુઝન ટ્યુબ છે એને લાલ ચોર ગરમ કરવામાં આવે છે. રેડ હોટ, જ્યાં સુધી ફ્યુઝન ટ્યુબ નહીં થાય ત્યાં સુધી એને સતત ગરમ કરવામાં આવે છે. એડ સબસ્ટન્સ, ત્યારબાદ જે લાલ ચોર ફ્યુઝન ટ્યુબ ગરમ થઈ જાય છે એની અંદર ઓર્ગેનિક એલિમેન્ટ્સ એટલે કે ઓર્ગેનિક પદાર્થ, તમને જે કાર્બનિક પદાર્થ આપવામાં આવે છે એનો થોડોક પાવડર એની અંદર નાખવામાં આવે છે. ત્યારબાદ હીટ, અને ફરીથી એને લાલ ચોર ગરમ કરવામાં આવે છે અને એ જે ફ્યુઝન ટ્યુબ છે એને ઇવોપેટ્રિંગ ડિશની અંદર મૂકવામાં આવે છે, ક્રેક કરવામાં આવે છે. ઇવોપેટ્રિંગ ડિશની અંદર ઓલરેડી 2 ટેસ્ટ ટ્યુબ ડિસ્ટિલ વોટર એડ કરીને રાખેલું છે. એ જે ઇવોપેટ્રિંગ ડિશ છે એની અંદર જે ડિસ્ટિલ વોટર છે એની અંદર આ રેડ હોટ ફ્યુઝન ટ્યુબને અંદર ક્રેક કરવામાં આવે છે અને ત્યારબાદ ઇવોપેટ્રિંગ ડિશ અને મિક્સરને બર્નર ઉપર ગરમ કરવામાં આવે છે, એટલે કે બોઇલ ધ મિક્સચર, ધેન બોઇલ એન્ડ ફિલ્ટર. એ જે ફિલ્ટ્રેટ છે ફિલ્ટર કરવામાં આવે છે અને ફિલ્ટ્રેટ છે એ ફિલ્ટ્રેટને કહેવાય છે સોડિયમ NFF, સોડિયમ ફ્યુઝન ફિલ્ટ્રેટ તરીકે ઓળખવામાં આવે છે. વોટ ઇઝ ધ રિએક્શન? રિએક્શન મીન્સ સોડિયમ મેટલ ઓર ઓર્ગેનિક કમ્પાઉન્ડ મીન્સ કાર્બન, એન્ડ ઇફ એન ઇઝ પ્રેઝન્ટ ધેન દેટ ટાઈમ સોડિયમ રિએક્ટ વિથ કાર્બનિક ઓર્ગેનિક કમ્પાઉન્ડ એન્ડ નાઇટ્રોજન એલિમેન્ટ્સ એન્ડ ગીવ ધ સોડિયમ સાયનાઇડ NaCN. સોડિયમ મેટલ, કાર્બનિક પદાર્થ અને નાઇટ્રોજન એલિમેન્ટ પ્રેઝન્ટ હશે તો એ બનાવશે તમને સોડિયમ સાયનાઇડ. અગર હેલોજન પ્રેઝન્ટ હશે તો એ સોડિયમ મેટલ હેલોજન સાથે સંયોજાઈને સોડિયમ હેલાઇડ્સ આપશે NaX. એન્ડ સોડિયમ મેટલ સાથે જો પદાર્થની અંદર સલ્ફર પ્રેઝન્ટ હોય તો સલ્ફર સાથે સંયોજાઈને મળશે Na2S, સોડિયમ સલ્ફાઇડ એલિમેન્ટ્સ આપશે. લેસાઇન સોલ્યુશન ઇઝ ટુ બી મેક આલ્કલાઇન ફોર્મ. લેસાઇન જે દ્રાવણ છે તે આલ્કલાઇન ફોર્મમાં હોવું જરૂરી છે. જો આલ્કલાઇન નહીં હોય તો આ તત્વ આપશે નહીં. આલ્કલાઇન બનાવવા માટે એની અંદર સ્ટ્રોંગ આલ્કલીના થોડા ટીપા ઉમેરવામાં આવે છે. તો મિત્રો, આ છે કાર્બનિક પદાર્થમાં રહેલા તત્વોમાં નાઇટ્રોજન, હેલોજન અને સલ્ફરના તત્વોનું પરીક્ષણ માટેની ટેસ્ટ છે લેસાઇન